આજે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં શ્રી બાલકદાસજી મંદિરથી જય જગન્નાથના નાદ સાથે જિલ્લા કલેક્ટર સાથે જ DYSP કેજે ચૌધરીએ 42મી જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રામાં 150 કિલો જાંબુ અને 400 કિલો મગનો પ્રસાદ ભક્તોને આપશે, જ્યારે રથયાત્રામાં મેજિક શો, વિવિધ ટેબ્લો, વેશભૂષા, યોગ પ્રદર્શન અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ બનશે. સાથે જ આજે દરેક વસ્તુ છે તે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું. રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય માહોલ છવાયો હતો. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોડાસાની નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 42મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં 1 DYSP, 5 PI, 10 PSI અને 180 પોલીસ અને 130 હોમગાર્ડ જવાનો તૈનાત રહીને સુરક્ષામાં જોડાયા હતા. સાથે જ બાલકદાસજી મંદિરથી નીકળેલ રથયાત્રામાં ભક્તોનો મેળાવડો જામ્યો હતો. રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત 42મી રથયાત્રામાં સંતો, મહંતો, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા અગ્રણીઓ અને ભક્તોએ જગન્નાથ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું હતું અને રથયાત્રાના 8 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજી મંદિર મોડાસાથી આજે અરવલ્લી જિલ્લાની અને મોડાસા તાલુકાની જ્યારે 42મી જ્યારે રથયાત્રા મોડાસા માનનીય શ્રી કલેક્ટર સાહેબ સાહેબશ્રીના હસ્તે તથા કેજે ચૌધરી સાહેબ, DYSP નિવૃત્ત તથા અહીંયા ધનગીરી બાપુ અને તમામ હરિભક્તો, તમામ સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતામાં ખૂબ ઉત્સાહ ભારે 42મી રથયાત્રાનો અહીંયા શુભારંભ થયો છે અને મોડાસા નગરની અંદર અને આખા ભારતની અંદર જય જગન્નાથનો એક શોર મચી રહ્યો છે. એ જ ભારતનું ઐતિહાસિક હિન્દુ તત્વની અંદર જાગૃતતા, હરિભક્તોના અંદર ભગવાન પ્રત્યેનો ભાવ, આજે પોલીસકર્મી સાહેબશ્રીનો તથા મોડાસા અરવલ્લી જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાનો ખૂબ સાથ સહકાર આ રથયાત્રાની સમિતિને મળી રહ્યો છે. એ ભાવે દરેકને જય જગન્નાથ, જય જગન્નાથ. રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા ટીમ ભરત ભાવસાર મંત્રી, આજે 42મી રથયાત્રા મોડાસા નગર ચર્યાએ નીકળી છે, ત્યારે સૌ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા છે. આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું શ્રી કેજે ચૌધરી સાહેબ, જે DYSP હતા મોડાસા પહેલાં, આજ અને મહંત શ્રી એ અને રામજીદાસજી સાયરાવાળા તથા ભાઈ વિષ્ણુ પ્રસાદ મહંતે આ યાત્રાને શોભાવી. આ સિવાય આ યાત્રાનો રૂટ દરેક નગરજનોને, દરેક ભક્તજનોને દર્શન થાય તે પ્રમાણેનો રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલો છે. દરેક ભક્તજનોને આ દર્શનનો લાભ લેવો. આ આપના માધ્યમથી હું ચોક્કસ કહી કે આજે પ્રભુ જગન્નાથજી જ્યારે સામે ચડીને દર્શન આપવા આપણે આવ્યા છે, ત્યારે આપણે આ તક ચૂકવી ના જોઈએ. જગન્નાથજી પ્રભુ આ તથા બલરામજી તથા સુભદ્રાજી ત્રણે આપણા દર્શનાર્થે નગરયાત્રામાં નગર ચર્ચાએ નીકળ્યા છે, તો આપ સૌ ભક્તજનોને ફરી વિનંતી કે આ દર્શનનો લાભ લેશો. આજરોજ આષાઢી બીજ 7 જુલાઈના દિવસે રથયાત્રાને પાવન પંથ નિમિત્તે આજે મોડાસા શહેરમાં પણ ખૂબ ધૂમધામ સાથે ઉત્સાહપૂર્વક યાત્રા નીકળવાની છે અને રણજય રાય દાદાના એમના અનુકંપાથી આ રથને અમે આગળ પસારવામાં શરૂ કરવામાં મને આ સૌભાગ્ય મળ્યું છે. આજ દિવસે હું પ્રાર્થના કરું છું કે મોડાસા શહેર અને આપના આખા જિલ્લા, રાજ્ય, દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે. જે ભગવાનના રાજ્યમાં રહેતા હતા આ રીતે જ જય રણછોડરાય. ખૂબ શુભેચ્છા બધાને અને સાથે સાથે અપીલ કરું છું બધા પ્રજાજનોને કે યાત્રામાં ખૂબ ઉત્સવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લે અને શાંતિ બનાવી રહે એ અભ્યર્થના સાથે જય રણછોડ. ખૂબ પરિવાર સાથે આપણે દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ? અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા, કેમ કે અમે મૂળ બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહીંયા કર્મભૂમિ છે, તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિથી અવગત કરાવીએ એટલા માટે દર્શન માટે અહીંયા લાવ્યા છે અને હું આજે ખૂબ સફાઈ અનુભવું.